તો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ ને પત્ર લખ્યો છે, રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં ઉઘરાવવા રજૂઆત કરવામાં આવી. રોડ પર અનેક ઠેકાણે ખાડાઓ હોવાની પણ કિરીટ પટેલે રજૂઆત કરી. રોડ બિસ્માર હોવાથી વાહન ચાલકોને હાલાકી પડતી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને રોડ રસ્તાને લઈ પત્ર લખ્યો છે, રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં ઉઘરાવવા રજૂઆત કરવામાં આવી. તો આ તરફ રોડ બિસ્માર હોવાથી વાહન ચાલકોને હાલાકી પડતી હોવાનો પણ પત્રમાં કિરીટ પટેલે ઉલ્લેખ કર્યો. મહેસાણાથી અમદાવાદનો જે ટોલ રોડ છે એ ટોલ રોડ ઉપર કરોડો રૂપિયા ટોલ ઉઘરાવવામાં આવે છે. મને લાગે છે કે એની સમયમર્યાદા ક્યારની પૂરી થઈ હોવા છતાં પણ જુદી જુદી કંપનીઓને ઊંચા ભાવે ટોલ ઉઘરાવવાની કઈ રીતે સત્તા આપવામાં આવે છે સમજાતું નથી. જે નાના વ્હીકલો હતા એના માટે કરોડોનો ખર્ચ રાજ્ય સરકાર કરી રહી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ રોડનો ટોલ ઉઘરાવતી હોય, કોઈ પણ કંપની હોય, અને રોડ રિપેર કરવાની, એની સારસંભાળ, એની દેખરેખ રાખવાની, એને મેન્ટેન કરવાની જવાબદારી એ જે તે કંપનીની હોય છે. પરંતુ આ રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. એના બ્રિજના ઉપરના રોડ પણ વારંવાર તૂટી જાય છે અને આના લીધે લોકો અને વાહન ચાલકો હેરાન થાય છે. ટ્રાફિક સર્જાય છે, પાંચ પાંચ દસ દસ કલાક સુધી ટ્રાફિકની અંદર લોકોએ હેરાન થવું પડે છે. શા માટે સરકાર આવી કંપનીઓને સાચવી રહી છે, એમના સામે કાર્યવાહી કરતી નથી એ મને સમજાતું નથી. લોકોના જ કરોડોના પૈસા, કરોડોના નાણાં એ કંપનીઓને આપી દેવામાં આવે છે અને એની દેખરેખ કે એની સારસંભાળ થતી નથી. એટલા માટે મેં આજે મુખ્યમંત્રીને પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક આ રોડ રિપેર કરવા માટે સૂચના આપવી અને જ્યાં સુધી રોડ રિપેર ના થાય ત્યાં સુધી લોકોને ટોલમાંથી મુક્તિ આપવી.